આપણે બે વસ્તુ નવી શીખવાની છે સરખા આલ્ફાબેટ લખો પહેલું સરખા આલ્ફાબેટ લખો અને પછી શીખવાનું છે સરખા આલ્ફાબેટ શોધી તેની ફરતે સર્કલ કરો ઓકે તો પહેલા સૌપ્રથમ આપણે સરખા આલ્ફાબેટ લખો એ કરીશું ઓકે તો અહીંયા તમારે આલ્ફાબેટ આપેલા છે પહેલી લાઈનમાં એની સામે એના જેવો આલ્ફાબેટ હોય એની સામે મેચ કરવાનો છે એટલે કે એની સાથે જોડવાનું છે ઓકે તો ચાલો પહેલો કયો આલ્ફાબેટ છે F4 એપલ તો આમાં કયો આલ્ફાબેટ F4 એપલ છે જો જોઈએ આ છે નો આ છે નો આ છે યસ તો ચાલો એની સામે મેચ કરો જો તમારે બુક્સ માં સ્કેલ થી એટલે કે ફૂટપટ્ટી થી જ કરવાનું છે ઓકે સ્કેલ વગર કોઈ મેચ કરવાનું નથી ચાલો એના પછી છે B4 બોલ કયો આલ્ફાબેટ છે B4 બોલ તો ચાલો આમાં કયો છે આલ્ફાબેટ B4 બોલ ચાલો વેરી ગુડ ચાલો મેચ કરો એક કરી લે અને પછી હું નીચેનું જ કરવાનું આડા ઉપર કોઈ મેચ કરવાના નહીં સ્ટેપ બાય સ્ટેપ એક એક બોલતું જવાનું કરતું જવાનું ઓકે હવે છે આલ્ફાબેટ C4 કેટ તો ચાલો એને પછી C4 કેટ આમાં ક્યાં છે ગોતો જોઈ ગોતો આ છે નો આ છે યસ ચાલો કરો છો મેચ વેરી ગુડ ચાલો એવી જ રીતે છેલ્લું છે D4 ડોગ તો ચાલો D4 ડોગ સામે મેચ કરો વેરી ગુડ ચાલો આવડશે ને બધાને સાવ સેલું છે વેરી ગુડ ચાલો હવે કરીશું આપણે સરખા આલ્ફાબેટ સુધી જેની ફરતે સર્કલ કરો તો અહીંયા તમને પહેલા આલ્ફાબેટ આપેલો હશે એની સામેના બોક્સમાં જે આલ્ફાબેટ એના જેવો હોય એની સામે એની ઉપર તમારે સર્કલ કરવાનું છે તો ચાલો આ કયો આલ્ફાબેટ છે તો કે F4 એપલ તો આ બોક્સમાં ચાલો ગોતો F4 એપલ આ છે નો આ છે યસ તો ચાલો કરો એની ઉપર સર્કલ વેરી ગુડ ચાલો હવે એની નીચેનું આ કયો આલ્ફાબેટ છે તો B4 બોલ ચાલો આ બોક્સમાં ગોતો B4 બોલ એની બાજુની બોક્સમાં આ છે નો આ છે નો આ છે યસ તો વેરી ગુડ ચાલો કરો જોઈએ વેરી ગુડ ચાલો આવી જ રીતે આપણે બુકમાં કરવાનું છે આ તો તમને કરવામાં બહુ જ મજા આવશે આવશે ને ચાલો વેરી ગુડ ચાલો હવે આપણે બુક્સમાં કરીશું ચાલો જોઈએ ચાલો બાળકો બુક્સ ખોલો જોઈ એમાં પેજ નંબર 20 કાઢો ઓકે ચાલો એમાં આપણે કરવાનું છે સરખા આલ્ફાબેટ જોડો એટલે સામસામમાં જે સરખા આલ્ફાબેટ હોય એને જોડવાના છે એને મેચ કરવાના છે ઓકે સ્કેલ થી જ બધાએ મેચ કરવાનું છે તો ચાલો આ કયો લેટર છે A4 એપલ તો A4 એપલ આમાં ક્યાં છે ગોતો જોઈ ઓકે વેરી ગુડ ચાલો એની સામે મેચ કરો એવી જ રીતે એના પછીનો આ કયો આલ્ફાબેટ છે તો કે B4 બોલ તો આમાં B4 બોલ એના જેવો ક્યાં છે ચાલો મેચ કરો પછી આ છે C4 કેટ તો C4 કેટ ક્યાં છે વેરી ગુડ ચાલો કરો છો મેચ એના પછી છે D4 ડોગ તો D4 ડોગ ક્યાં છે તો ચાલો અહીંયા કરો ઓકે ચાલો વેરી ગુડ હવે એની નીચે છે સરખા આલ્ફાબેટ શોધી તેની ફરતે સર્કલ કરો ઓકે તો ચાલો પેલો જે આલ્ફાબેટ છે A4 એપલ તો A4 A4 આ લાઈનમાં તમારે જે હોય એની ઉપર સર્કલ કરવાનું ચાલો હવે એની નીચે આ કયો આલ્ફાબેટ છે તો કે B4 બોલ તો B4 બોલ ક્યાં છે આ લાઈનમાં આ જ લાઈનમાં જોવાનું એની સામેની જ લાઈનમાં ઓકે તો ચાલો B4 બોલ ક્યાં છે એના જેવો વેરી ગુડ ચાલો સર્કલ કરો ચાલો આ કયો લેટર આલ્ફાબેટ છે ચાલો C4 કેટ તો C4 કેટ ક્યાં છે આ લાઈનમાં આના જેવો C4 કેટ ચાલો ગોતો ગોતો વેરી ગુડ ચાલો કરો એની ઉપર સર્કલ વેરી ગુડ ચાલો આ કયો આલ્ફાબેટ છે D4 ડોગ તો ચાલો આ લાઈનમાં ખૂબ ગોતો D4 ડોગ ક્યાં છે વેરી ગુડ ચાલો કરો છો D4 ડોગ વેરી ગુડ ઓકે ચાલો હવે એવી જ રીતે તમારે અહીંયા હોમવર્કમાં કરવાનું છે ચાલો નીચે તારીખ હાજરી નાખો 17/9/2020 ચાલો બાજુમાં પણ હોમવર્કમાં નાખો જો તારીખ 17/9/2020 ઓકે ચાલો પાછળ ફેરવો પેજ ઓકે ચાલો હવે એમાં આપણે આલ્ફાબેટ કયો લખવાનો છે આજે ચાલો એમાં પેજ નંબર છે 22 માં પેજ ઉપર કયો આલ્ફાબેટ આપણે આજે લખવાનો છે શીખવાનો છે E4 એલિફન્ટ E4 એલિફન્ટ ચાલો પહેલા આપણે એને
ઉપર નો ઘૂંટરીશું અને પછી નીચેના ઘૂંટવાના છે. ઓકે ચાલો પેન્સિલ અહીંયા રાખો, કરો. વેરી ગુડ, આવો નીચે, આવો આવો આવો. વેરી ગુડ, ચાલો ઉપર જાઓ. વેરી ગુડ, ચાલો એવી જ રીતે અહીંયા. વેરી ગુડ, ચાલો પાછી નીચે લાઈનમાં. વેરી ગુડ, ચાલો હવે અહીંયાથી, હવે તો તમને ઘૂંટતા આવડી જ ગયું હોવું જોઈએ, તો ઘૂંટતું જવાનું અને બોલતું જવાનું. ઈ ફોર એલિફન્ટ. ઓકે ચાલો ઉપર પેન્સિલ રાખો, નીચે નીચે આવો ધીમે ધીમે. વેરી ગુડ, ચાલો પાછી ઉપર. વેરી ગુડ, ચાલો કરો જોઈ. વેરી ગુડ, ચાલો પાછી રાખો ઉપર પેન્સિલ, આવો ધીમે ધીમે. વેરી ગુડ, ચાલો ઉપર જાઓ. વેરી ગુડ, ઈ ફોર એલિફન્ટ, ચાલો કરો. વેરી ગુડ, ચાલો ઉપર કરો પાછી લીટી વચ્ચે અને નીચે લીટી. વેરી ગુડ, ચાલો પાછી ઉપર કરો, ઉપર લીટી કરો. વેરી ગુડ, ચાલો પાછી ઉપર રાખો રાખો. વેરી ગુડ, ચાલો પાછું અહીંયા કરો, નીચે લ્યો, ઉપર લીટી કરો, પાછી ઉપર લીટી કરો અને નીચે લીટી કરો. ચાલો એવી જ રીતે નીચે ઘૂંટવાનું છે. પહેલા સીધી લીટી કરો, પછી ઉપર લીટી કરો, વચ્ચે લીટી કરો અને નીચે લીટી કરો. એ ફોર એલિફન્ટ, ચાલો બોલતા જાઓ ને ઘૂંટતા જાઓ. ઈ ફોર એલિફન્ટ, 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 E for elephant, E for elephant, E for elephant. ચાલો વેરી ગુડ, વેરી ગુડ, ચાલો ઘૂંટો. વેરી ગુડ, E for elephant, very good. ચાલો ઈ ફોર એલિફન્ટ, ચાલો કરો. વેરી ગુડ, આવી જ રીતે તમારે ઘૂંટવાનું છે. ઓકે હવે આપણે નીચે આલ્ફાબેટ લખીશું, ચાલો શીખડાવું છું. પહેલા ઉપર પેન્સિલ રાખો, બીજી લાઈન લગીને લીટી કરો. વેરી ગુડ, હવે લીટી ઉપર જ લીટી કરવાનું છે. સાવ ઇઝી છે તમારે આ ઈ ફોર એલિફન્ટ. ઓકે ચાલો ઉપરથી લીટી, નીચે લ્યો, ચાલો વચ્ચે લીટી ઉપર જ લીટી કરવાની છે. ત્રણેય લીટી, ચાલો ઉપર પેન્સિલ રાખો, બીજીની લાઈન નડાડો, ચાલો ઉપર લીટી કરો, વચ્ચે લીટી કરો અને નીચે લીટી કરો. ચાલો પાછો જોવો ધ્યાનથી, ચાલો ઉપર પેન્સિલ રાખો, નીચે બીજી લાઈન નડાડો, પાછી લીટી ઉપર લીટી કરો, પાછી લીટી કરો. વેરી ગુડ, ચાલો પાછી પેન્સિલ ઉપર નાખો, નીચે, ચાલો. વેરી ગુડ, ચાલો પાછી ઉપર પેન્સિલ રાખો, બીજી લાઈન નડાડો, લીટી ઉપર કરો, પાછી લીટી ઉપર કરો, પાછી લીટી ઉપર. ઓકે ચાલો, વેરી ગુડ, ચાલો કરો. સાવ ઇઝી છે બેટા ઈ ફોર એલિફન્ટ, એટલે બધાને આવડી જ જશે. ઓકે ચાલો હવે બોલતા જશું અને આપણે લખતા જશું. ચાલો, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, E for elephant, E for elephant, E for elephant. ચાલો રખો છેલ્લી લાઈન. E for elephant, E for elephant, E for elephant, E for elephant. E for elephant, E for elephant. ઓકે આવી જ રીતે તમારે બોલતું જવાનું છે અને E for elephant લખતું જવાનું છે. ઓકે હવે આપણે નીચે આલ્ફાબેટ E ફરતે સર્કલ કરો. જ્યાં જ્યાં અહીંયા E for elephant હોય ત્યાં તમારે સર્કલ કરવાનું છે. ચાલો આના જેવો E for elephant ક્યાં છે? વેરી ગુડ, ચાલો પછી. વેરી ગુડ, ચાલો આમાં ગોતો જોઈ. યસ રાઈટ, કરો સર્કલ. વેરી ગુડ, ચાલો આમાં કરો જોઈ. વેરી ગુડ, ચાલો હવે આવી જ રીતે તમારે અહીંયા હોમવર્કમાં કરવાનું છે. ઈ ફોર એલિફન્ટ, પેલા મોટા એલિફન્ટમાં તમારે કલર પૂરવાનો છે, પછી ઘૂંટવાના છે અને પછી
લખવાના છે અને અહીંયા જ્યાં ઈ ફોર એલિફન્ટ હોય એની પર સરકાર કરવાના છે. ઓકે, તો ચાલો હવે આજની તારીખ નાખી દો 17/9/2020. ચાલો અહીંયા પણ નાખો 17/9/2020. ઓકે, ચાલો આવી જ રીતે તમારે હોમવર્ક પણ ફાઇન કરવાનું છે. ઓકે, ચલો બાય બાય.